સ્વાગત છે તમારું ગુજરાતી અજબ ગજબ ચેનલની અંદર મિત્રો એસિડિટી થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે વધુ પડતો માનસિક તણાવ તળેલી વસ્તુઓનું વધારે પડતું સેવન કરવું તીખો ખોરાક ખાવો જમવાનો સમય અનિશ્ચિત હોવો સિગરેટ કે દારૂ પીવાની ટેવ હોવી કે પછી વધારે પડતી ચા પીવી આ બધા જ કારણો એસિડિટીને આમંત્રણ આપે છે ચાલો જોઈએ એસિડિટીની સમસ્યાને ઠીક કરવા માટેના દસ ઘરેલું ઉપાયો વિશે પરંતુ જો તમે હજુ સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દો અને નીચેનું બેલાઇકન દબાવી દો એસિડિટી મટાડવાનો પહેલો ઉપાય તુલસી જો તમને એસિડિટીની સમસ્યા હોય તો રોજ જમ્યા બાદ ત્રણથી ચાર તુલસીના પાન મોંમાં રાખી ચાવવા આવું કરવાથી તમને જમ્યા બાદ ક્યારેય પણ એસિડિટીની સમસ્યા નહીં થાય અને પેટમાં બળતરા નહીં થાય બીજો ઉપાય ફુદીનાના પાન ફુદીનો પેટ અને પાચન શક્તિની સમસ્યામાં ખૂબ જ મદદ કરે છે ફુદીનાના પાન જમ્યા બાદ ખાવાથી એસિડિટી પણ મટી જાય છે ત્રીજો ઉપાય ઠંડુ દૂધ જો જમ્યા બાદ પેટમાં બળતરા થતી હોય કે ખાટા ઓટકાર આવતા હોય તો થોડું ઠંડુ દૂધ ધીરે ધીરે કરીને પીવાથી આ સમસ્યા એકદમ ઠીક થઈ જાય છે ચોથી વસ્તુ વરિયાળી રોજ રાત્રે જમ્યા બાદ થોડી માત્રામાં વરિયાળીનું સેવન કરવાથી એસિડિટી ઠીક ઠીક થાય છે અને ખાધેલો ખોરાક પચી જાય છે પાંચમી વસ્તુ ઇલાયચી મિત્રો એસિડિટીની સમસ્યા ધરાવનાર વ્યક્તિએ એકાત્રે જમ્યા બાદ માત્ર એક ઇલાયચી ખાવી જેથી એસિડિટીની ગંભીર સમસ્યાથી છુટકારો મળશે અને ખાધેલો ખોરાક આરામથી પચી જશે છઠ્ઠી વસ્તુ છાશ જમતા સમયે કે જમ્યા બાદ છાસમાં લીંબુ કે થોડું નમક નાખી પીવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે સાતમી વસ્તુ છે આઈસ્ક્રીમ મિત્રો આઈસ્ક્રીમ આમ તો શુગર લેવલને વધારે છે જો તમને ડાયાબિટીસ જેવી કોઈ સમસ્યા નથી તો તમે એસિડિટી માટે જમ્યા બાદ થોડી આઈસ્ક્રીમ ખાઈ શકો છો આઈસ્ક્રીમથી પેટમાં થતી બળતરા મટી જાય છે આઠમો ઉપાય દૂધીનો રસ દૂધીનો રસ કાઢ્યા બાદ તેને ઠંડો થવા દેવો અને જમ્યાના પાંચથી દસ મિનિટ બાદ પી જવો આ જ્યુસથી તમારા પેટમાં થતી બળતરા દૂર થશે અને હૃદય પણ મજબૂત બનશે નવમો ઉપાય લવિંગ જમ્યા બાદ એક લવિંગને મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી લાળ ગ્રંથિઓ સતેજ થાય છે અને એસિડિટીની સમસ્યા પણ મટે છે આપણી પાચન શક્તિ પણ મજબૂત બનશે દસમો ઉપાય એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા ચા કે કોફીનું સેવન ન કરવું વધારે કલાકો સુધી ભૂખ્યું ન રહેવું જમ્યાના બેથી ત્રણ કલાક બાદ જ સૂવું તળેલું કે તીખું ન ખાવું તણાવ ન લેવો મેડિટેશન કે યોગા કરવા મનપસંદ જગ્યા પર ફરવા જવું કે મિત્રોને મળવું જેથી સ્ટ્રેસ દૂર થાય અને એસિડિટીની સમસ્યા કે હૃદયને લગતી કોઈ બીમારી ન થાય આ માહિતી ગમી હોય તો આપણો વિડીયો લાઇક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ